સમજશો કે આઈએમપી છે. ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્ન કેટલી વાર પૂછાયો છે આપણાને, ત્યારે આપણે મૂંઝાઈ જઈએ, નથી આવડતું, એટલે ધ્યાન રાખજો. છાક, આઈએમપી છે, ટીક કરી લેજો. છાકનો અર્થ થાય છે નસો. કે અને આવવા ગયો, પણ એ વખતે એ કે હું તમને પત્ર લખવાનું વિચારતો હતો,
બિછાવી દીધો હોય. કાર્પેટ એટલે શું કે ઓલું ગાલીચો આપણે નહીં પાથરતા, એવો જે છે એ કાર્પેટ આવે છે, એ જ જમીન ઉપર પાથરી દેવાનો આવે લાલ કલરનો, લેખક કે જાણે કે કાર્પેટ પાથરી દીધો હોય છે. અને રાજમાર્ગો જે છે એ ખરેખર લાગે કે એ ટપ ટપ કરતા દોડીને જાણે કે મેં મળવા આવતા હોય એવો, અને છે ને મેં પાછા ગાયબ થઈ જતા હોય. આવું સરસ મજાનું જે દ્રશ્ય છે એ ઉભું થતું હતું. લેખક કે હું જ્યારે જ્યારે ત્યાં જાઉં ને એટલે નર્મદા છે કે મને હંમેશા છે ને હંમેશા શું કરતી હતી, સંકૃત કરી હતી, એટલે મને આમ વ્યાકુળ બનાવી દીધી, વ્યગ્ર બનાવી દીધી. કોઈ પણ રૂપમાં એમ તો જોવા જઈને તો એ કે મને એ જે નદી છે નર્મદા એ મને પોતાના તરફ જ ખેંચી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહ, જો કે આમ સામા પ્રવાહ તો કહેવાનું ખરેખર જ્યારે ભક્તિની અસર હોય ને તો છેક સંકિત સુધી તમે રહો કે ખરેખર લાગે એવું કે આ નદીએ પોતાનું વહેણ બદલી લીધું છે, પ્રવાહ બદલાઈ ગયો છે. અને લેખક કે આ બાજુ જવું તો જેવું તો કબીરવડ, અને કબીરવડનું નામ તો તમે સાંભળેલું છે બરાબર, નારેશ્વર જબલપુર અમરવડ તક સુધીના બધા જ પ્રદેશો છે. લેખક કે હું ફરી વળું, આમ તો ડાબી તરફ પ્રવાહ સાથે આમ જો ડાબી તરફ જો તો જાણે સમુદ્રમાં, અને જમણી તરફ જો તો કબીરવડ નારેશ્વર જબલપુર અમરવડ તક ભાગ્ય છે. આની તો વાત જ નિરાળી છે, ત્યાંથી તો ક્યાં ને ક્યાં હું નીકળી છું. લીલપતા છે